જામનગરમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા હાઈસ્કૂલના સીલ ખોલવા માટે ધરણા કરવામાં આવ્યા। જામનગરમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા હાઈસ્કૂલને સીલ ખોલવા કરાયા ધરણા। જામનગર ખાતે ફાયર સેફટીના મુદ્દે 43 દિવસથી સીલ કરાયેલ વિભાજી હાઈસ્કૂલને સીલ ખોલવા બાબતે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ચીફ ફાયર ઓફિસરમાં ધરણા યોજવામાં આવ્યા। જામનગર શહેરની સરકારી વિભાજી હાઈસ્કૂલની છેલ્લા 43 દિવસથી ફાયર સેફટીના મુદ્દે સીલ મારવામાં આવી છે। વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન સર્જાય અને સીલ ખોલવામાં આવે તે મુદ્દાને લઈને જામનગર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ચીફ ફાયર અધિકારીની ઓફિસે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યુવા કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર તૌફીફ ખાન પઠાણીએ જણાવ્યું હતું કે આ બાબતે એક મહિના પહેલાં સરકાર દ્વારા જ ગ્રાન્ટ આપવામાં આવી નથી અને સરકારી શાળા બંધ ન કરવી જોઈએ, જેની રજૂઆત ફાયર અધિકારીને કરવામાં આવી હતી। હવે વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને બેસવા વર્ગ નથી અને પ્રાર્થનાખંડમાં વિદ્યાર્થીઓ બેસવા મજબૂર બની રહ્યા છે। આવનારા સમયમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન જોખમાય તે માટે આ સીલ ખોલવા માટે આ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં સીલ ખોલવા માટે શિક્ષણ કચેરી, કલેક્ટર કચેરી કે અન્ય જ્યાં જરૂર જણાશે ત્યાં અમારા પ્રયત્નો દ્વારા ધરણા અને રજૂઆત કરી આ સીલ ખોલવા માટે પ્રયત્ન કરીશું। બ્યુરો રિપોર્ટ, વિશ્વનાથ જોશી, જામનગર। આજરોજ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ચીફ ફાયર ઓફિસની કચેરીની અંદર 1 કલાકના ધરણા અમે આયોજન કરેલ છે। ધરણા કરવાનું આયોજન એટલે કરવામાં આવ્યું કે જામનગરની સરકારી વિભાજી સ્કૂલમાં ગયા માર્ચ મહિનાથી સીલ મારવામાં આવ્યું છે। સીલ તો માર્યું સરકારી તમામ સંસ્થાઓ હોય, ખાનગી હોય કે પ્રાઇવેટ હોય કે સરકારી હોય, તમામમાં ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ, ફાયર સેફટીની સિસ્ટમો હોવી જોઈએ, એવું અમારું દ્રઢપણે માનવું પણ છે। પરંતુ જ્યારે સરકારી સંસ્થાઓની અંદર તમારે કોઈ પણ પ્રક્રિયાઓ કરવી હોય, ગ્રાન્ટ લેવી હોય, તેની કાગળ ઉપર કાર્યવાહી થાય, કાગળો લખાય, ગ્રાન્ટ ફાળવાય અને ત્યારબાદ ગ્રાન્ટ ફાળવાય પછી એનું કામ થતું હોય છે। વિભાજી સ્કૂલની જે વાત કરીએ તો તેમણે ડીઓ ઓફિસને આરએનબી ડિપાર્ટમેન્ટને છેલ્લા 2 વર્ષની અંદર પુષ્કળ કાગળો લખ્યા પણ સરકારમાંથી પણ ગ્રાન્ટ નથી આવી। 1 મહિના પહેલાં અમે ફાયર ઓફિસરને રજૂઆત પણ કરી હતી કે સાહેબ સરકારે ગ્રાન્ટ નથી આપી પણ સરકારી શાળાઓ બંધ ના કરવી જોઈએ, આવું અમે તમને સ્પષ્ટપણે કહી દે સાહેબે ત્યારે અમને એમ કીધું હતું કે હું વિચારીને યોગ્ય પગલાં લઈશ। ધોરણ 10 અને 12માંની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ, એ સમય પરીક્ષાઓનો હતો, 1-2 વર્ગ નીચે ખાલી છે, 2 વર્ગની અંદર 10માં ને 12માં અને 1માં 9માં ને 11માંના બેસાડીને વિદ્યાર્થીઓ ભણાવ્યા। આજ અમારે એટલે બેસવું પડ્યું કે આજ 16 તારીખે વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। આજ વિભાજી સ્કૂલની અંદર અત્યારે 1 જ રૂમ છે અને બીજા રૂમની અંદર એટલે કે વર્ગખંડ નથી પણ પ્રાર્થનાખંડમાં અત્યારે વિદ્યાર્થીઓ બેસવા મજબૂર થયા છે। જામનગરમાં એવી ઘણી સરકારી કોલેજો છે, ઘણી સરકારી સ્કૂલો છે જેણે ખાલી ને ખાલી કાગળ ઉપર બાંહેધરી આપીને કીધું છે કે ભાઈ અમે ગ્રાન્ટ આવું એ કામ ગલાવી લેશું, તો એ માન્ય રાખ્યું છે પરંતુ સાહેબે અમદાવાદમાં રહેવું છે, જામનગર રહેવું નથી, એને પોતાની કામગીરી દેખાડવી પડે તો તેણે ભૂલમાં ને ભૂલમાં કામગીરી દેખાડવાની લાઈમાં અહીંયા મલાઈ મળતી નથી, મલાઈ મળે એવા કામ કરી લીધા છે, મલાઈ વગરનું કામ છે એટલે વિભાજી શાળાને અત્યારે બંધ કરી દીધી, પણ ખરેખર જ્યારે સરકારી શાળાઓ બંધ કરવામાં આવે ત્યારે તેમની બુદ્ધિનું પ્રદર્શન ત્યારે સમાજ સામે અને જામનગર સામે કર્યું છે, તેના વિરોધમાં આજે અમે અહીં બેઠા છીએ। આવતા દિવસોની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી હોય, કલેક્ટર કચેરી હોય કે કોઈ પણ તંત્રની કચેરી હોય ત્યાં અમે ચોક્કસપણે આ સરકારી સ્કૂલનું સીલ ખુલે તેના માટેના પ્રયત્ન કરશું, લડતા રહેશું અને લડતને આમને આમ આગળ વધારશું। જય હિન્દ, જય ભારત।